પારડીમાં વિશ્વ રક્તદાતા દિવસે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 108 બોટલ એકત્ર કરાઈ. વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પારડી યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષના જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરતા 108 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પમાં વલસાડ જિલ્લા ડીવાયએસપી કે વર્મા, પારડી પોલીસ મથકના પીઆઈ બીજે સરવૈયા, પોલીસ કર્મચારીઓ ડોક્ટર એમએમ કુરેશી, ડોક્ટર લતેશ પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, પ્રણવ દેસાઈ, યુવા મોરચા પ્રમુખ જયસિંહ ભરવાડ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ રક્તદાતાઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. પોલીસ જવાનો, યુવાનો, લઘુમતી મહિલા, ફિરદોસ તેમજ ભાજપના હોદ્દેદારો સહિત સંજય બારિયાએ 110 વખત રક્તદાન કરી લોકોને સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ડોક્ટર એમએમ કુરેશે જણાવ્યું હતું કે પારડી પોલીસ મથકના પીઆઈ બીજે સરવૈયા અગાઉ પણ પારડીમાં સેવા બજાવી ચૂક્યા છે, ત્યારે ફરી તેઓ પારડીમાં ફરજ પર આવ્યા છે ત્યારે સૌ કોઈ તેઓનાથી પરિચિત છે. વધુમાં રક્તદાન અંગે તેઓએ જણાવ્યું હતું કે એક વર્ષમાં પુરુષ 4 વાર રક્તદાન કરી શકે છે, જેથી તેઓ 160 વાર રક્તદાન કરી 480 વ્યક્તિનું જીવન બચાવી શકે છે. ડોક્ટર જ નહીં પરંતુ રક્તદાતા પણ લોકોનું જીવન બચાવવામાં સહભાગી રહે છે. દેશમાં દર વર્ષે 40 લાખ યુનિટ રક્તની ખોટ પડે છે, ત્યારે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સંકલ્પ લઈએ, આ કોટને પહોંચી વળવા પ્રયત્નો કરીએ. દર વર્ષના જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રક્તદાતા દિવસ રક્તદાન કેમ્પ યોજી સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્રની ટીમે મેડિકલની સેવા આપી હતી. બ્લડ ડોનેશન કરનાર દરેકને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખૂબ જ એક ખુશી અમને એક બ્લડ બેંક તરફથી થઈ રહી છે કે નિયમિત રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ પારડી તરફથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એ નિયમિતપણે ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, એને આગલે વર્ષે પણ કરવામાં આવ્યું હતું અને દર વખતે એનો ઉત્સાહ અવિરત સતત ચાલુ છે, એનો ખૂબ ખૂબ આનંદ છે અને એ માટે અમે ધન્યવાદ પણ હું પ્રગટ કરું છું. આ વખતે સરવૈયા સાહેબ આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે. સરવૈયા સાહેબ પારડીથી પરિચિત છે અને પારડી એમનાથી ખૂબ પરિચિત છે, કારણ કે ભૂતકાળમાં એમણે ખૂબ જ સરસ સેવા પારડીમાં બજાવી હતી અને ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટના એક અધિકારી તરીકે તો એવો અહીંયા લોકપ્રિય છે, પરંતુ આવા લોક ઉપયોગી સામાજિક કાર્ય દ્વારા પણ એ સમાજને એક મદદરૂપ થઈ રહ્યા છે, તે ખરેખર અભિનંદનીય કાર્ય છે અને એ માટે હું ખરેખર ખુશ છું. બીજું, આજે એક પહેલી વાર રક્તદાતા છે, એ 21 વર્ષનો યુવાન છોકરો છે અને એણે રક્તદાન કર્યું, તો એમને મેં એક ઉદાહરણ આપ્યું કે 21 વર્ષથી તમે આજે પહેલી વાર રક્તદાન કરી રહ્યા છો એટલે 65 વર્ષ સુધી રક્તદાન કરો એટલે લગભગ 44 વર્ષ સુધી રક્તદાન કરી શકો. સમજો, રાઉન્ડ ફિગર 40 ગણીએ તો એક વર્ષમાં એક પુરુષ 4 વાર રક્તદાન કરી શકે, તો 40 × 4 એટલે કે 160 વાર રક્તદાન કરી શકે અને એક રક્તદાન થકી તમે 3 વ્યક્તિનું જીવન બચાવી શકો, તો 16 × 48 એટલે કે 480 વ્યક્તિનું તમે જીવન બચાવી શકો છો. એટલે ફક્ત ડૉક્ટર જ જીવન બચાવે છે એવું નથી, રક્તદાતા પણ જીવન બચાવે છે. તો આવો આપણે સૌ રક્તદાન કરીએ અને આપણા દેશની અંદર જે રક્તની ઉણપ બ્લડ બેંકની અંદર છે, લગભગ 40 લાખ જેટલા યુનિટની દર વર્ષે ખોટ પડે છે, એ ખોટ પૂરી કરીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.